મુસ્લિમ સમુદાયના ઈદનું પવિત્ર પર્વ તેમજ હિન્દુ સમુદાયના રક્ષાબંધન પર્વ નિમિત્તે જંબુસર ડેપોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાંબા ગાળા બાદ જંબુસર ડેપો મુસાફરોથી ધમધમતો નજરે પડ્યો હતો. કોરોના મહામારીને કારણે ભરૂચના જંબુસર એસટી ડેપોમાં મુસાફરોની અવરજવર ઓછી જોવા મળી હતી, પરંતુ હાલ રક્ષાબંધન તથા ઈદના પર્વ નિમિત્તે જંબુસર એસટી ડેપો જાણે પુનઃ ચેતનવંતો બન્યો હોય તેમ મુસાફરોનો ઘસારો જોવા મળતા કોરોના વાયરસની મહામારી ઠેર ઠેર ચાલી રહી છે, જેને લઈ દરેક વિભાગોની ઓફિસો નિર્જન ભાસતી રહી છે. દરેક વ્યક્તિ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય તંત્ર દ્વારા છૂટછાટો મળતા જંબુસરના બજારો સહિત એસટી વિભાગ દ્વારા 22 શિડ્યુઅલ કરવામાં આવ્યા હતા. હાલ રક્ષાબંધન તથા ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા 48 જેટલા શિડ્યુઅલ મળી કુલ 2545 કિલોમીટર જેમ અંબાજી, મણિનગર, જાલોદ, પાટવેલ, કારંટા, વડોદરા, ભરૂચ સહિત ગ્રામ્ય રૂટની બસો શરૂ કરવામાં આવી છે. એસટી ડેપોમાં બસમાં મુસાફરી કરતા પહેલા થર્મલ સ્કેનિંગ સેનિટાઈઝરનો ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે મોટી બસમાં 30 અને મિની બસમાં 15 મુસાફરોને બેસાડવામાં આવે છે તેમ જંબુસર ડેપો એટીઆઈ દિલીપસિંહ ડી પરમાર દ્વારા જણાવાયું હતું. રક્ષાબંધન અને ઈદનો તહેવાર હોય જંબુસર એસટી ડેપો જાણે ફરી ધમધમી ઉઠ્યું હોય તેમ મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ભરૂચ ડિવિઝનના જંબુસર ડેપો ખાતે ફરજ બજાવતા એટીઆઈ દિલીપસિંહ દલપતસિંહ પરમાર અત્યાર સુધી કોરોનાની મહામારીના લીધે જે બસો બંધ હતી એ અનલોક ખુલતા સમયાંતરે ધીરે ધીરે ચાલુ કરે છે, અને હમણાં રક્ષાબંધન અને ઈદના તહેવારના લીધે પબ્લિકનો સારો એવો ઘસારો છે. તો જંબુસર ડેપો ખાતે મોટાભાગના શિબિરો ચાલુ કરેલા છે અને હમણાં આવકમાં પણ સારો એવો વધારો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર કરીને મુસાફરોને બસમાં બેસાડવામાં આવે છે, અને ડેપોમાં આવતા દરેક મુસાફરોનું સેનિટાઈઝર કરી ને એમને વ્યવસ્થિત રીતના બેસાડવામાં. બસમાં કેટલા મુસાફરોને તમે બેસવામાં આવો? મોટી બસ હોય તો 30 મુસાફરો બેની સીટ પર એક અને ત્રણની સીટ પર બે, અને નાની બસ હોય તો દરેક સીટ પર એક એક મુસાફર બેસાડવામાં.